नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, अत्यारे आपणे आर्टिकल्स विषे अत्यारे आपणे अभ्यास कर रहा छे। मित्रों, गई काले मित्रों आपणे ए अने एन एना नियम मुजबना आर्टिकलनो अभ्यास कर्यो अने ए अने एन आ बन्ने आर्टिकलना अपवाद विषयनी पण आपणे गई काले वात पूर्ण करी छे। मित्रों, આજે હું તમને આર્ટિકલ ધ વિશે હું તમને અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું। તો સૌ પ્રથમ જો કોઈ સિંગ્યુલર નાઉન વાક્યમાં પહેલી વાર આવે, જો કોઈ સિંગ્યુલર નાઉન વાક્યમાં પહેલી વાર આવે वाक्य में पहली बार आवे तो तेवा नाउन नी आगर नियम मुजब ए अथवा एन आर्टिकल મૂકવામાં આવે છે। કોઈ પણ સિંગ્યુલર નાઉન વાક્યમાં પહેલી વાર આવે તો તેવા નાઉનની આગળ નિયમ મુજબ એ અથવા એન મૂકવામાં આવે છે। પરંતુ તે નાઉન વાક્યમાં બીજી વાર કે ત્રીજી વાર આવે તો તે નાઉનની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે। સમજાય છે મિત્રો? ધનો ઉપયોગ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, કોઈ પણ સિંગ્યુલર નાઉન વાક્યમાં જ્યારે પહેલી વાર આવે ત્યારે નિયમ પ્રમાણે એ અથવા એન આર્ટિકલ આપણે મૂકીએ છીએ। પરંતુ એનો એ જ નાઉન વાક્યમાં બીજી વાર કે ત્રીજી વાર, એટલે કે વાક્યમાં જ્યારે બીજી વાર કે ત્રીજી વાર એ નાઉન રિપીટ થતો હોય તો ત્યારે એની આગળ આપણે એ કે એન આર્ટિકલ મૂકતા નથી, પરંતુ આપણે કયો આર્ટિકલ મૂકીએ છીએ? આર્ટિકલ ધ મૂકીએ છીએ। હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું, એમાં તમને ખ્યાલ આવશે। દાખલા તરીકે મિસ્ટર રાઠોડ બોટ અ car, the car is very expensive। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, મિસ્ટર રાઠોડ બોટ અ કાર। અહીંયા પહેલી વાર જ્યારે કાર શબ્દ આવ્યો, કાર નાઉન આવ્યું, તો એની આગળ આપણે કયો આર્ટિકલ મૂક્યો છે? એ આર્ટિકલ મૂકેલ છે। પરંતુ અહીંયા જ્યારે કાર એની એ જ કારની જ્યારે અહીંયા વાત થઈ તો અહીંયા આપણે કારની આગળ ધ આર્ટિકલ મૂકી દીધેલો છે, જે આપ જોઈ શકો છો। એટલે જ્યારે વાક્યમાં પહેલી વાર કોઈ પણ નાઉન આવે ત્યારે એ અથવા એન જે નિયમ પ્રમાણે છે એ અથવા એન આર્ટિકલ મૂકવામાં આવે છે। પરંતુ આ જ નાઉન જ્યારે વાક્યમાં ફરીવાર રિપીટ થાય ત્યારે એની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ। સમજાય છે મિત્રો? કાયદેસર એ અને એન એના વિશે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો, પણ અહીંયા જે ધની વાત છે તો આ ધ આર્ટિકલ છે એના વિશે આપણે વાત કરીએ છીએ। તો એકની એક વસ્તુ જ્યારે બીજી વાર રિપીટ થાય છે ત્યારે આપણે એ આર્ટિકલ ધ મૂકીએ છીએ। મિત્રો, એ સિવાય ધ આર્ટિકલના ઉપયોગ એ આપણે જોઈએ તો
सुपरलेटिव डिग्री नामने आगळ सुपरलेटिव डिग्री ना नामनी आगळ ध आर्टिकल मुकवामा आवे छे। सुपरलेटिव डिग्री ना नामने आगळ ध आर्टिकल मुकवामा आवे छे। मित्रों डिग्री नो अभ्यास अपने आग करीशू पण सुपरलेटिव दाखला तरीके मूल नाम छे तो क्लेवर होय पॉजिटिव में क्लेवर कम्पेरेटिव में क्लेवरर जरा सुपरलेटिव में ध क्लेवरेस्ट अहीं जो सुपरलेटिव डिग्री छे तो एनी आगळ आपणे क्यों आर्टिकल मूक्यो छे ध आर्टिकल मूकवामां आवेलो छे। एक एक्जाम्पल ले लो तमने सविशेष खबर पड़शे। दाखला तरीके मिस्टर शाह इज द richest person in our society। समझे छे मित्रों? अहीं ध रिचेस्ट अहीं रिच एनु सुपरलेटिव नाउन थई गयु छे रिचेस्ट एटले आपणे ने आगळ ध आर्टिकल मूकेलो छे। मिस्टर शाह इज ध रिचेस्ट पर्सन इन अवर सोसाइटी अहीं रिच छे एनु सुपरलेटिव नाउन थई जाय छे ध रिचेस्ट एटले अहीं आपणे ध आर्टिकल मूकेलो छे। બીજું એક્ઝામ્પલ એ મિત્રો દાખલા તરીકે કુણાલ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ। કુણાલ ઇઝ ધ ક્લેવરેસ્ટ અહીંયા તમે જોઈ શકો છો ધ આર્ટિકલ મૂકવામાં આવેલો છે। મિત્રો આ વાત હતી એ આર્ટિકલ ધ। ફરી એકવાર અહીંયા આપણે જોયું કોઈ પણ નાઉન વાક્યમાં બીજી વાર રિપીટ થાય ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રીવાળા નાઉનની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ। મિત્રો હું આપણે જે અભ્યાસ કરાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુલક્ષીને આપણે અભ્યાસ કરાવ્યો છું। સંભવત છે એમાં કોઈ ક્ષતિ જણાય તો મિત્રો એના માટે સવિશેષ અભ્યાસ માટે ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથની અભ્યાસ અવશ્ય કરવો। વધુ ઉદાહરણો માટે પણ કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, ઘરમાં રહીએ અને સતત અભ્યાસમય રહીએ તેવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।